સુરત શહેરના પુણા વિસ્તારમાં સુમુલ ડેરીનું નકલી ઘી બનાવતા રેકેટનો પર્દાફાશ પૂણા પોલીસે કર્યો હતો જેમાં પોલીસે ત્રણ આરોપીને પકડી પાડી તેમની પાસેથી નકલી ઘીનો જથ્થો કબજે કરી કુલ અઢાર લાખથી વધુનો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટેમ્પોમાં અમુક ઇસમો નકલી ઘીનો જથ્થો લઈને વેચાણ શરૂ કરવા જઈ રહ્યા છે જે આધારે પોલીસે રેડ કરીને ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા જેની પૂછતાછ કરતા ટેમ્પોમાંથી ત્રીસ બોક્સમાંથી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સુમૂલ ઘીના નામના નકલી ઘીના ત્રણસોથી વધુ પાઉચ મળી આવ્યા હતા જે બાબતે વધુ પૂછતાછ અને ખરાઈ કરવા માટે પોલીસે સુમૂલ ડેરી માર્કેટિંગ મેનેજર અને પાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓને બોલાવી લેબોરેટરીમાં ટેસ્ટિંગ તજવીજ હાથ ધરી હતી જેમાં નકલી ઘી હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું તે ગોડાઉનની તપાસ કરતા નકલી ઘીનો જથ્થો અને અન્ય મુદ્દામાલ સહિત અઢાર લાખ અઠાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગોડાઉનને સીલ મારી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન રાહુલ આહિરે સાથે હિતેશ ચિત્રોડા નિર્માણ ન્યૂઝ સુરત